અંકલેશ્વરના ગરખોલ ગામના સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા રણવીરસિંહ ભૂપેન્દ્રસિંહ રાજે પોતાની ઇક્કો કાર નંબર GJ16CH7515 ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન વાહનચોરોએ ત્રાટકી તેઓની કારમાં રહેલું નવું સાયલેન્સર બદલી તેના બદલે જૂનું સાયલેન્સર ફિટ કરી ₹25,000ના મુદ્દાબાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના એવી બની હતી કે રાતે હું ભરૂચથી આવીને ગાડી પાર્ક કરી અહીંયા સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહું છું. ગાડી પાર્ક કરીને પછી ઘરે ગયો. પછી સવારમાં 6 વાગ્યા જેવો હું ભરૂચ જવા નીકળ્યો તો ગાડી સ્ટાર્ટ કરી તો સાયલેન્સરમાંથી કંઈ અવાજ ફાયરિંગ ચેન્જ આવ્યું. પછી મેં ગેરેજવાળાને બતાવ્યું તો ગેરેજવાળાએ કીધું કે ભાઈ તમારું સાયલેન્સર બદલાઈ ગયેલું છે. પોલીસ ફરિયાદ કરી છે, મેં ફરાયેલી છે. હવે એવી માગણી છે કે હવે આ ચોરો દિવસે ને દિવસે વધી રહેલા છે તો થોડુંક પોલીસ પ્રશાસન જાગે અને પેટ્રોલિંગ વધારે એવી માંગ છે. આ તરફ અંકલેશ્વર શહેરમાં આવી આમ્રપાલી સોસાયટી સ્થિત સિવ એપાર્ટમેન્ટમાં રહેતા ચાંદમલ સુરજમલ ગુર્જરે ગત તારીખ 7 ફેબ્રુઆરી રોજ પોતાની ઇક્કો કાર નંબર GJ16CB1547 પોતાના એપાર્ટમેન્ટ નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહનચોરો ટ્રાટકી તેઓની કારમાં રહેલું નવું સાયલેન્સર બદલી તેને બદલે જૂનું સાયલેન્સર ફિટ કરી ₹25,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હા, હું 7 તારીખે રાત્રે ગાડી પાર્ક કરી પાર્કિંગમાં, સિવ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં, ને સવારે 8 તારીખે બીજા દિવસે જ્યારે બજાર જવા માટે ગાડી જોઈ ચાલુ કરી તો અવાજ બદલાયેલો લાગ્યો છે, ફાટેલો અવાજ. તો જોયું તો સાયલેન્સર ચોરાયેલો જ છે. પોલીસને જાણ કરી છે, FIR ફાડી ગઈ છે. એ હવે માર્કેટ વેલ્યુની તો આપણો રેગલ નહીં, પણ ઇન્સ્યોરન્સ કંપનીવાળાએ કહે છે કે 85,000ની સમથિંગ આવે છે.